તો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. મુન્દ્રામાં પતિના મૃત્યુ બાદ વિધવા મહિલાએ એટીએમ મારફતે રૂપિયા ઉપાડવાનો પ્રયત્ન કરતા જાણવા મળ્યું કે રૂપિયા કોઈએ ઉપાડી લીધા છે. પતિના મૃત્યુ બાદ વિધવા મહિલાએ નાણાંની જરૂર પડતા પતિના બેંક ખાતામાંથી નાણાં ઉપાડવા પ્રયાસ કર્યો હતો. ત્યારે ખબર પડી હતી કે પતિના મૃત્યુ બાદ તેમના એટીએમ કાર્ડ મારફતે અજાણ્યા શખ્સે 18,700 રૂપિયા ઉપાડી લીધા છે. બનાવ અંગે મુન્દ્રા તાલુકાના વાંકી ગામે રહેતા 42 વર્ષીય ગીતાબેન ખેરાજ મહેશ્વરીએ અજાણ્યા શખ્સ સામે મુન્દ્રા પોલીસ મથકે 420ની ફરિયાદ નોંધાવી છે. ગીતાબેનના પતિ ખેરાજ બીજલ મહેશ્વરી ગ્રામ રક્ષક દળમાં નોકરી કરતા હતા. ગત 13 ઓક્ટોબરે 2020ના રોજ તેમણે મુન્દ્રામાં એસબીઆઈની શક્તિનગર બ્રાન્ચમાં ખાતું ખોલાવ્યું હતું. ખાતું ખોલાવ્યા બાદ બેંકની પાસબુક અને ચેકબુક પડોશીના ઘેર ટપાલ મારફતે આવેલા હતા, જે પડોશીએ તેમને સુપ્રત કર્યા હતા અને જે તે સમયે પાસબુક અને ચેકબુક તેમણે કબાટના ખાનામાં મૂકી દીધા હતા. ત્યારબાદ ગત 6 માર્ચ 2021ના રોજ પતિનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું હતું. પતિના મૃત્યુ બાદ નાણાંની જરૂર પડતા ગીતાબેને બેંકમાં જઈને તેમના એકાઉન્ટ અંગે તપાસ કરતા બહાર આવ્યું હતું કે તેમના ખાતામાંથી 12 એપ્રિલના એક જ દિવસે અજાણ્યા શખ્સે એટીએમ કાર્ડ મારફતે મુન્દ્રા અને ગાંધીધામમાંથી 18,700 રૂપિયા ઉપાડી લીધા હતા. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે. અમદાવાદના એક શખ્સને રૂપિયાનો વરસાદ વરસાવવાની તેમજ તંત્રમંત્રની ગૂઢ વિદ્યા શીખવાડવાની લાલચ અપાઈ. રૂપિયાનો વરસાદ વરસાવવાની તેમજ તંત્રમંત્રની ગૂઢ વિદ્યા શીખવાડવાની લાલચ આપી અમદાવાદના યુવક પાસેથી એક ઠગ તાંત્રિકે ટુકડે ટુકડે 94,66,000 મેળવીને ટોપી પહેરાવી અને ગાયબ થઈ ગયો હતો. આ તાંત્રિકે યુવકને રાપર તાલુકાના વરણુ ગામે ખારાપાટની 50,001 જમીન ખરીદવાના બહાને 89,35,000નો મોટો ધુંબો માર્યો હતો. અમદાવાદના માનસી સર્કલ પાસેથી જયમાં સોસાયટીમાં રહેતો જિગ્નેશ બંશીલાલ મોહરાવાલા 2016માં હિતેશ ઉર્ફે ઘનશ્યામભાઈ હરિઓમ યાજ્ઞિક નામના ઠગ તાંત્રિકની જાળમાં ફસાયો હતો. કુટીર ઉદ્યોગમાં ક્લાસ 2 ઓફિસર તરીકે નિવૃત્ત થયેલા પિતાનો પુત્ર જિગ્નેશ છૂટક કામ કરતો હતો. તાંત્રિક હિતેશે જિગ્નેશને તમામ નડતર દૂર કરી આપવાની લાલચમાં લપેટી લીધો હતો. ત્યારબાદ તેણે તાંત્રિક વિધિ દ્વારા રૂપિયાનો વરસાદ કરવાની તેમજ જિગ્નેશને પણ તંત્રમંત્રની ગૂઢ વિદ્યા શીખવાડી આપવાનો પોતાનો આશ્રમમાં સેટ કરી દેવાની ખાતરી આપી હતી. હિતેશે તાંત્રિક વિધિ કરવાના ઢોંગ કરી અને અવારનવાર તેની પાસેથી આશ્રમ બનાવવાના નામે તેમજ ધાર્મિક વિદ્યાના બહાને નાણાં મેળવવાનું શરૂ કરી દીધું હતું અને ઠગ તાંત્રિકની જાળમાં ફસાયેલા જિગ્નેશ પાસેથી આ તાંત્રિકે 1,31,000ની કિંમતના 3 એક્ટિવા અને વિધિ દ્વારા શુદ્ધ કરવાના બહાને 4 લાખ રૂપિયાના દાગીના મેળવી લીધા હતા. જિગ્નેશ પાસેથી જમીન અને વિવિધ વિધિના બહાને નાણાં ઉપરાંત 4 લાખના દાગીના, 3 એક્ટિવા વગેરે મળી અને તાંત્રિકે કુલ 94.66 લાખ રૂપિયા મેળવી લીધા હતા. ત્યારબાદ પોતે હાલ નાણાં અને દાગીના પરત આપી શકે તેમ નથી એમ કહી અને ગાયબ થઈ ગયો હતો. સેટેલાઇટ પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દારૂની બાતમી આપ્યાના મનદુખે અને બીજા પાસે રેતીના લોડર અને ટ્રેક્ટર પકડાવ્યાના મનદુખે મારામારી. તાલુકાના પત્રી ગામે પોલીસને બાતમી આપ્યાના મનદુખે 2 જૂથો વચ્ચે મારામારી થઈ હતી. દારૂની બાતમી આપ્યા અંગે તેમજ રેતી ભરેલા લોડર ટ્રેક્ટર પકડાવ્યાના મનદુખે મારામારી થઈ હતી, જે અંગે મુન્દ્રા પોલીસ મથકે 8 વિરુદ્ધ સામસામે ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ વેજીબેન વાલજીભાઈ ચાડે, આરોપી સ્વરૂપસિંહ જાડેજા, રઘુવીરસિંહ સ્વરૂપસિંહ જાડેજા અને ભરતસિંહ સ્વરૂપસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ ફરિયાદીના દીકરા નદવીર અને વિઠ્ઠલને દારૂ વેચવાની બાતમી પોલીસને કેમ આપો છો તેવું જણાવીને બુંડી ગાળો આપી અને માર માર્યો હતો. તેમજ ફરિયાદી બહેનને પણ બુંડી ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો પ્રતિપક્ષે રઘુવીરસિંહ સ્વરૂપસિંહ જાડેજાએ વેજીબેન વાલજી આહિર, મનીષ બગુભાઈ આહિર, જીગર બગુભાઈ આહિર, વિઠ્ઠલ વાલજી આહિર અને નદવીર વાલજી આહિર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓએ ફરિયાદી અને સાહેદને રેતીના લોડર અને ટ્રેક્ટર કેમ પકડાવો છો તેમ જણાવીને બુંડી ગાળો આપીને ધકબુસટથી મારામારી કરી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા મુન્દ્રા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. મારામારીના આ બનાવમાં સામસામે ફરિયાદ નોંધાતા પીએસઆઈ સામત મહેશ્વરી તેમજ હેડ કોન્સ્ટેબલ દિનેશ ધોરિયાએ આગળની તપાસ હાથ ધરી છે. ભુજમાં દાંડા બજારમાં મહિલાના ખિસ્સામાંથી 13,000 અને સોનાના દાગીના ભરેલું પર્સ સેરવીને ગાયબ થઈ ગયું એક યુગલ. ભુજમાં લોકોની અવરજવરથી સતત ધમધમતા રહેતા દાંડા બજારમાં અજાણ્યું યુગલ વૃદ્ધ મહિલાના ખિસ્સામાંથી 13,000 રોકડ અને સોનાના દાગીના ભરેલું પર્સ શેરવીને ગાયબ થઈ ગયું હતું। ગઈકાલે સાંજે 5:30 વાગ્યાના અરસામાં દાંડા બજારમાં આવેલી પટેલ ગરમ મસાલાની દુકાન આગળ ચોરીનો બનાવ બનવા પામ્યો હતો। 60 વર્ષીય હુરબાઈ ફકીર મામદ કુંભાર તેમના 5 વર્ષના પ્રપૌત્ર સાથે દાંડા બજારમાં આવ્યા હતા। ગરમ મસાલો ખરીદીને તેઓ સોનીની દુકાને જવા જૂના દાગીના ભંગાવી અને નવા દાગીના બનાવવા આવ્યા હતા। ગરમ મસાલો ખરીદવાની રાહ જોતા દુકાનની આગળ ઓટલા પર ઊભા રહી ગયા હતા। તે સમયે એક અજાણી સ્ત્રી અને પુરુષ તેમની પાસે આવ્યા હતા અને હુરબાઈની નજર ચૂકવી અને અજાણી સ્ત્રીએ તેમના પોશાકના ખિસ્સામાં રહેલું પર્સ શેરવી લીધું હતું અને પોતાના બ્લાઉઝમાં નાખી દીધું હતું અને પલાયન થઈ ગયા હતા। ગરમ મસાલો ખરીદીને સોનીની દુકાને જતા પૂર્વ વૃદ્ધાએ ખિસ્સા ચેક કરતા પર્સ ચોરાઈ ગયું હોવાનું માલુમ પડ્યું હતું। પર્સમાં 13,000 રોકડા અને 50,000ની કિંમતની સોનાની 1.5 તોલાની ચેઇન તેમજ સોનાની વીંટી મળી એમ 63,000ની માલમત્તા હતી। બનાવ બાદ હુરબાઈએ તેમના પુત્રને ફોન કરી અને જાણ કરી હતી। માતા પુત્રએ આસપાસની દુકાનોની CCTV ચેક કરતા અજાણ્યા સ્ત્રી પુરુષે આ ચોરી કરી હોવાનું સ્પષ્ટ થયું હતું। ભુજ A ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી બનાવની તપાસ હાથ ધરી છે। બિદડા ગ્રામ પંચાયતના સરપંચ સહિતના સભ્યોને પદ પર લેવાતા માંડવી પોલીસ મથકે 16 શખ્સો વિરુદ્ધ સામસામે ગુનો નોંધાયો। તાલુકાના બિદડા ગ્રામ પંચાયતમાં બરતરફ કરાયેલા સરપંચ અને સાથી સભ્યોને પુનઃ પદ પર આરૂઢ થવાનો હુકમ થયા બાદ ગત સાંજે બિદડા ગામે ઉજવણી કરાઈ હતી, જેમાં ફટાકડા ફોડીને ઉજવણીના ઉન્માદમાં 2 જૂથો વચ્ચે તકરાર થઈ હતી, જેમાં સામસામે હાથાપાઈ મારામારી થતાં માંડવી પોલીસ મથકે 16 શખ્સો વિરુદ્ધ સામસામે ફરિયાદ નોંધાઈ હતી। માંડવી પોલીસ દફતરે પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી અમિત સામતભાઈ સંગારે આરોપી રોહિત જયંતિલાલ સંગાર, સાગર ચંદ્રકાંત સંગાર, લક્ષ્મણ રમેશ સંગાર, નીતેશ બાબુભાઈ સંગાર, સૌરવ સંગાર, ભરત સત્તુ સંગાર, રામદેવ મુરજી સંગાર, કેયુર સંગાર, સાવન સંગાર, પ્રવીણ ફકીરા સંગાર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો। ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ ફટાકડા ફોડીને ઉજવણી કરતા હતા, જેમાં ફરિયાદીના ઘર પાસે આવેલા ગરબી ચોક પાસે એક સંપ કરી ફરિયાદી તથા સાહેદ સાથે બોલાચાલી કરી અને ધકબૂસટનો માર માર્યો હતો, તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, જે અંગે માંડવી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો। તો પ્રતિપક્ષે સાગર ચંદ્રકાંત સંગારે અમિત સામત સંગાર, ધવલ શિવજીભાઈ સંગાર, રીટાબેન અમિત સંગાર, રિયાબેન સંગાર, ગંગાબાઈ સામત સંગાર, ચંપાબેન શિવજી સંગાર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો। ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી અને સાહેદો બિદડાના ગામમાં સરપંચ તેમજ સભ્ય હોદ્દા પરથી બરતરફ થયા હતા, જેમને ફરીથી સરપંચ તરીકે કાર્યરત થવાનો હુકમ થતાં તેઓ તેની ઉજવણી કરતા હતા। તે દરમિયાન આરોપીઓ એક સંપ કરી અને લાકડી ધોકા વડે ધસી આવી ઉજવણી કરતા ફરિયાદી સહિતના સાહેદો પર હુમલો કરી ધકબૂસટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ માંડવી પોલીસ મથકે બંને પક્ષે સામસામે ગુનો નોંધાતા ઇન્ચાર્જ PI RC ગોહિલે આગળની તપાસ હાથ ધરી છે। સુરતના મૈધરપુરા હીરા બજારમાં આંગડિયા પેઢીના વૃદ્ધ કર્મચારી પાસેથી રોકડા ભરેલો થેલો લૂંટવાનો પ્રયાસ। સુરતના મહિધરપુરા હીરા બજારમાં આંગડિયા પેઢીના વૃદ્ધ કર્મચારી પાસેથી રોકડા ₹2 લાખ ભરેલો થેલો લૂંટવાનો પ્રયાસ થયો હતો। વૃદ્ધને લૂંટવા આવેલા બચાવના શખ્સ સહિત અન્ય આરોપીઓને સ્થાનિકોએ ઝડપી અને પોલીસને સોંપ્યો હતો। સુરતમાં રહેતા 60 વર્ષીય નવીન ચંદ્ર મનસુખલાલ માધુ મહિધરપુરા હીરા બજાર જદા ખાડીના નાકા પર આવેલી ધારા આંગડિયા પેઢીમાં છેલ્લા 6 વર્ષથી ડિલિવરી મેન તરીકે નોકરી કરે છે। જોકે પેઢીમાં દિવસના અંતે વધતી સિલક રકમ તેઓ રોજ પોતાના ઘેરે લઈ જતા હતા અને ઉઘડતા દિવસે પેઢીએ લાવતા હતા। નવીનચંદ્ર ₹2 લાખનો એક થેલીમાં લઈ અને ભરી અને ઘરેથી ઓફિસે જતા હતા, ત્યારે પેઢીની સામે જ પાછળથી એક યુવાન આવ્યો હતો અને નવીનચંદ્રના હાથમાંથી રોકડ ભરેલો થેલો ઝૂંટવા પ્રયત્ન કર્યો હતો। જોકે નવીનચંદ્રએ થેલો છોડ્યો ન હતો અને પકડી રાખી અને બૂમાબૂમ કરતા તે યુવાને કમરના ભાગેથી છરો કાઢી અને બતાવી દીધો હતો, પણ નવીનચંદ્ર તેનો હાથ પકડી અને ફરી બૂમાબૂમ કરતા એકત્ર થઈ ગયેલા લોકોએ તે લૂંટારાને પકડી પાડ્યો હતો અને ઝડપાયેલા યુવાનને પોલીસ સ્ટેશન લાવી અને પૂછપરછ કરાતા તેની ઓળખ બશીર ઉમરસા શેખ રહે મદીના નગર HR પેટ્રોલ પંપની બાજુમાં ભચાઉ કચ્છ તરીકે થઈ હતી। બશીરે વધુમાં કબૂલાત કરી હતી કે તેને પૈસાની જરૂરત હોય તેણે સુરતમાં રહેતા મિત્રો કેતન પરશોત્તમ ભાઈ, વિપુલ ઉર્ફે લાલો, બાબાજી રમેશ ગીરી, ઉદય અને અન્ય એક સાથે મળી અને આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટવાની યોજના બનાવી હતી। ડીસા તાલુકા પોલીસે 1 વર્ષમાં ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કર્યો। ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં પણ સૌથી વધુ દારૂ ગુજરાતમાં પીવાય છે અને વેચાય છે. જો કે અનેકવાર પોલીસ દ્વારા ખાનગી બાતમીના આધારે દારૂ ભરેલી ગાડીઓ ઝડપી પાડવામાં આવતી હોય છે. ત્યારે ડીસા તાલુકા પોલીસે છેલ્લા એક વર્ષમાં જપ્ત કરેલ દારૂના જથ્થાનો મંગળવારે એરપોર્ટના મેદાનમાં નાશ કરવામાં આવ્યો હતો. ડીસા તાલુકા પોલીસની ટીમે છેલ્લા એક વર્ષની અંદર જુદા જુદા ગામોમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં 47 ગુનામાં ઝડપાયેલા દારૂ અને બિયરની 20,000 જેટલી બોટલો જેની કિંમત 55,23,000ની કિંમતના જથ્થાનો મંગળવારે ડીસાના એરપોર્ટ મેદાન ખાતે બુલડોઝર ફેરવી અને નાશ કરવામાં આવ્યો હતો. આ દારૂના જથ્થાનો નાશ કરાયો ત્યારે ડીસા નાયબ કલેક્ટર ડીવાયએસપી ડૉક્ટર કુશલ ઓઝા, નશાબંધી અધિકારી તાલુકા પીઆઈ MJ ચૌધરી સહિતના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. આજરોજ રામદર કોર્ટના આદેશ અનુસાર વિદેશી બનાવટના દારૂનો મુદ્દામાલ નિકાલ અંગે ડીસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના આશરે 19,000થી પણ વધુ બોટલો અને ₹55 લાખની કિંમત કરતાં પણ વધુ કિંમતનો મુદ્દામાલનો નિકાલનો અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે. ધોરાજીમાં મેમણ પરિણીતાને તેના પતિએ ત્રીજા માળેથી ધક્કો મારી મોતને ગાંઠ ઉતારી. પ્રાપ્ત માહિતી મુજબ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા અને કુવૈત ખાતે નોકરી કરતા ઇમ્તિયાઝ દલાલના પત્ની જીનતબેન દલાલ ઉંમર વર્ષ 35ને ત્રીજા માળેથી ધક્કો મારી દઈને ઇમ્તિયાઝ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો અને મેં મારી પત્નીને ત્રીજા માળેથી ધક્કો મારી દીધેલ છે તેમ જણાવતા પોલીસે તેની અટકાયત કરીને તપાસ હાથ ધરી છે. રેશમાબેન, શું બનાવ બન્યો? બનાવ અમે તો ઘરે સૂતા હતા, અમને બોલાવવા આવ્યા કે તારી બેન પડી ગઈ છે, તો અમે ભાગીને અહીંયા આવ્યા તો ખબર પડી ને પોલીસ સ્ટેશન એને ઘરવાળો કીધું કે હું છે ને તણમાલા ઉપર છે ને ધક્કો મારી દીધું છે, બેઠી હતી. તો શું કારણથી ધક્કો માર્યો હતો? એ હવે ઘર ખર્ચામાં હોય ને કાંઈ હોય ને મને શું ખબર પડે, અમે તો અહીંયા આગળ રહીએ છીએ. ભાઈ બેનના કંઈ બાળક છે? હા, બે દીકરા છે, એક હૈદરાબાદ છે મારી બેન આગળ ને, એક મોટો છે 14-15 વર્ષનો ને એક એનાથી મોટો છે 22 વર્ષનો. કેટલા વાગે બનાવો હતો? 6:30 વાગ્યાનો.